सत केवल साहेब, परम गुरु पाठशाला संकुल, सत केवल विद्या मंदिर सारसा, हूँ उमेश चंद्र आर वाघेला, धोरण 7, विषय विज्ञान अने टेक्नोलॉजी, यूनिट नंबर 7, हवामान आबोहवा अने आबोहवानी साथे प्राणियों अनुकूलन, जेमा भाग 1, टॉपिक हवामान अने आबोहवा। हवे विद्यार्थी मित्रों, हूँ उमेश चंद्र आर वाघेला आप सर्वे विद्यार्थियों स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आजे आपने धोरण 7 अंदर विज्ञान विषय में प्रकरण नंबर 7, हवामान आबोहवा अने आबोहवानी साथे प्राणियों अनुकूलन, जेना विषे आजे आपने भणीशू। तो चालो विद्यार्थी मित्रों, जोईए आपणे प्रकरण नंबर 7, हवामान अने आबोहवा अने आबोहवानी साथे प्राणियोंनुं अनुकूलन। हवे विद्यार्थी मित्रों, शुं तमने याद छे कि ज्यारे तमे हिल स्टेशन एटले के ऊंचा पहाड़ों पर फरवा जवानी तैयारी करी रह्या हता, त्यारे तमने कयो कयो सामान साथे लई जवानुं कह्युं हतुं? अने ज्यारे आकाशमां वादळ होय त्यारे तमारा माता पिता तमने छत्री साथे लई जवानुं कहे छे, अने तमारा परिवारना प्रसंगनुं आयोजन करती वखते तमारा घरमां वडीलो द्वारा हवामानની ચર્ચા થતી સાંભળી છે ને? તો તમે રમત શરૂ થતાં પહેલાં નિષ્ણાતોને હવામાનની ચર્ચા કરતા અવશ્ય સાંભળ્યા હશે। આવું શા માટે? અને તે માટે તમને ક્યારે પણ નવાઈ લાગી છે ખરી? હવે વિદ્યાર્થી મિત્રો, અવારનવાર તમે જે જુદા જુદા પ્રકારની આગાહીઓ કરવામાં આવે છે તેના વિશે તમે હવામાન સમાચારમાં સાંભળ્યું હશે। તમે ટીવી ન્યૂઝ અથવા તો સમાચાર પત્રની અંદર સાંભળ્યું હશે કે આ દિવસોમાં ઘણી ઠંડી પડશે અથવા તો ગરમી પડશે અથવા તો આટલાથી આટલા સમય ગાળા દરમિયાન ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ પડશે, એવી બધી આગાહીઓ તમે સાંભળી હશે। અથવા તો કોઈ રમત અથવા તો ક્રિકેટ મેચ હોય, ફૂટબોલ મેચ હોય, તે તમે જોઈ હશે, અને ઘણી વખત તમને એવી આગાહી કરવામાં આવે છે કે આ ફૂટબોલ મેચ દરમિયાન ઘણી વખત વરસાદ પડવાની સંભાવના રહેલી છે, એવી તમે અવારનવાર આગાહીઓ વિશે સાંભળ્યું હશે। હવે કોઈ પણ રમત પર હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે અને આપણા જીવન પર તેની ગહન એટલે કે ઊંડી અસર પડે છે। આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે, એટલે કે આપણે દિવસ દરમિયાન જે પણ કામ કરીએ છીએ તે હવામાનની આગાહી ઉપર આધાર રાખે છે। આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ જે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે, ટેલિવિઝન, રેડિયો તથા ન્યૂઝપેપરમાં હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં હવામાન શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરીશું અને વળી એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તેના રહેઠાણની આબોહવાની સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે, એટલે કે આ બદલાતા વાતાવરણ પ્રમાણે જે પ્રાણીઓ અને પક્ષીઓ અથવા તો સજીવો કઈ રીતે અનુકૂલન સાધે છે તેના વિશે આ પ્રકરણની અંદર આપણે ભણવાનું છે। ત્યાર પછી આગળ જોઈએ તો આપણો ટોપિક છે હવામાન। તો આકૃતિ 7.1માં ન્યૂઝપેપરમાં આવતા હવામાનના સમાચારનો નમૂનો આપેલો છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે સમાચાર પત્ર એટલે કે ન્યૂઝપેપરમાં આવેલા હવામાન સમાચારનો નમૂનો આ આપેલો છે કે જેની અંદર તમે જોઈ શકો છો।
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી મળે છે। વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે। અને તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે। અને વિદ્યાર્થી મિત્રો આ ચોમાસાની ઋતુમાં આ ભેજનું પ્રમાણ તે વાતાવરણની અંદર એટલે કે હવામાં ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલું હોય છે। ત્યાર પછી આગળ કે મને લવાય લાગે છે કે આ બધા રિપોર્ટ કોણ તૈયાર કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ખબર નહીં હોય કે આ હવામાન વિશેની આગાહીઓ અને તેને લગતી માહિતી આ બધી વિગતો કોણ તૈયાર કરતું હશે। તો વિદ્યાર્થી મિત્રો આ જે હવામાનના રિપોર્ટ એ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે। અને આ વિભાગ તાપમાન પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે કે આ દિવસે ગરમી પડશે, ઠંડી પડશે કે વરસાદ પડશે। તો આ બધી જે આગાહી કરવામાં આવે છે તે ભારત સરકારનો હવામાન વિભાગ જે તૈયાર કરે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે જે પ્રવૃત્તિ 7.1। હવે તમારે શું કરવાનું છે કે સમાચારપત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલા હવામાન રિપોર્ટ કાપીને ભેગા કરો। અને જો તમને ઘરમાં સમાચારપત્ર ન મળે તો તમારા પડોશી કે મિત્રો પાસેથી લઈને તેમાંથી તમારી નોટબુકમાં નોંધી લો। તમે લાઇબ્રેરીમાંથી પણ હવામાનના રિપોર્ટ મેળવી શકો છો। આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે તમે મેળવેલા હવામાનના રિપોર્ટની કોષ્ટક 7.1માં નોંધ કરો અને પ્રથમ હરોળમાં નમૂનો લખીને આપેલો છે। બાકીના બધા સ્તંભમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી ભરીને તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીં જે તારીખ પ્રમાણે ત્યાર પછી જે અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી આપેલી છે તે તમારે અહીં નોંધવાની છે। તેમાંથી એક નમૂનો જે તમને અહીં આપેલો છે જે 23/8/2006 રોજ જે તારીખ હતી તે દરમિયાન જે મહત્તમ તાપમાન એટલે કે દિવસ દરમિયાન બપોરના સમયે જે મહત્તમ તાપમાન હોય છે તે, ત્યાર પછી ન્યૂનતમ તાપમાન એટલે કે સૌથી ઓછું તાપમાન દિવસ દરમિયાનનું, ત્યાર પછી લઘુત્તમ ભેજનું પ્રમાણ, મહત્તમ ભેજનું પ્રમાણ અને વરસાદ કેટલા મીમી એમએમ નોંધાયો તે નોંધવાનું છે। તો આ રીતે જે કોષ્ટક આપેલું છે તેમાં તમારે એક અઠવાડિયા સુધી સતત આ બધી આંકડાકીય માહિતી નોંધતા જવાનું છે। અને આપણે ત્યાર પછી અઠવાડિયા પછી તેનું તારણ કાઢવાનું છે। હવે રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસોમાં નોંધ થઈ શકે નહીં, એટલે કે રોજ વરસાદ પડે નહીં, એટલા માટે રોજ આ વરસાદની નોંધણી થઈ શકે નહીં। તેના આંકડા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યા ખાલી છોડી દેવી, એટલે કે જો વરસાદ ન પડે તો તેની જગ્યા ખાલી રાખવી। ત્યાર પછી આગળ વર્ષા માપક સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે અને તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગળણી ગોઠવેલી હોય છે અને તેવી રચના છે જે વરસાદના પાણીને એકત્રિત કરે છે। એટલે કે આ એક વર્ષા માપક સાધન હોય છે, તેની અંદર એક અંકિત નળાકાર હોય છે, એટલે કે તેની ઉપર જેમ સ્કેલની ઉપર જુદા જુદા આંકડા દર્શાવેલા હોય છે તેવી રીતે આ અંકિત નળાકારની અંદર જુદા જુદા અંક દર્શાવેલા હોય છે અને ગળણીની માપક એ ગળણી તેની ઉપર મૂકી અને તેમાં વરસાદના ટીપા પડવાથી તે ટીપા તે અંકિત નળાકારની અંદર ભેગા થાય છે અને તેમાં દર્શાવેલા જે અંક ઉપર
જે પાણીનું સ્તર બતાવે તે આખા દિવસ દરમિયાન કે 24 કલાક દરમિયાન જે પડેલા વરસાદની આગાહી એટલે કે સચોટ માહિતી આપે છે. ત્યાર પછી આગળ શું અઠવાડિયાના સાતે સાત દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન હશે ખરા? તો ના, કેટલાક દિવસો દરમિયાન નોંધાતું તાપમાન મહત્તમ એટલે કે વધારે હશે, તો કેટલાક દિવસો દરમિયાન તેનું તાપમાન ન્યૂનતમ એટલે કે ઓછું પણ હોઈ શકે. જો કે બધા જ પ્રાચલો કોઈ પણ બે દિવસ માટે સરખા હોતા નથી, એટલે કે પેરામીટર્સ સરખા હોય નહીં. અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર ફેરફાર તો થયા જ કરે, અને તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હવામાનની આપણને વ્યાખ્યા આપેલી છે કે તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે. ત્યાર પછી બીજી એક વ્યાખ્યા આપણને આપેલી છે કે તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા પરિબળોને હવામાનના મૂળ તત્વો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે કે હવામાનના મૂળ તત્વો કયા છે તે જણાવો, અથવા તો હવામાનના ઘટકો કયા છે તે જણાવો. તો તમારે અહીં લખવાનું કે તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા ઘણા બધા પરિબળો જે છે તે હવામાનના ઘટકો અથવા તો મૂળ તત્વો છે. ત્યાર પછી કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે, એટલે કે જે હવામાન હોય છે તેમાં સતત ફેરફાર થતો રહે છે. તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહી શકીએ કે આજે હવામાન ઘણું જ ભેજવાળું છે, અથવા તો આજે હવામાન ઠંડું છે, અથવા તો આજે હવામાન ગરમ છે, કે આજે બહુ જ બફારો છે, ગરમી છે, ઠંડી છે, આજે બહુ જ વાતાવરણ વરસાદવાળું છે, વાદળછાયું છે. તો આવી જુદી જુદી આગાહીઓ આપણે કરી શકીએ છીએ. અથવા તો ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું, અથવા તો તમે એવું કહેશો કે આજથી બે દિવસ પહેલાં ખૂબ જ ગરમી પડી હતી, હવે આવનારા સમયમાં ખૂબ જ ઠંડી પડશે. તો આવી બધી જે આગાહી તમે હવામાનના અસરને કારણે તમે કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવામાન જે છે એ જટિલ ઘટના છે. હવે એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે, એટલે કે જે હવામાન છે તેમાં સતત ફેરફાર થતો જોવા મળે છે. કેટલીક વાર એવું પણ બની શકે કે સવારે તડકો નીકળ્યો હોય, પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંથી વાદળો ઘેરાઈ જાય છે અને ભારેથી અતિભારે વરસાદ પડવાનું શરૂ થાય છે, અથવા ભારે વરસાદ મિનિટોમાં જ ગાયબ થઈ જાય છે અને તડકો નીકળે છે. અને આ તડકો નીકળવાથી તમે આકાશની અંદર જે મેઘધનુષ્ય છે તે તમે જોઈ શકો છો. તમે આવા અનુભવમાંથી જરૂરથી પસાર થયા હશો, અને તમે આવો કોઈ અનુભવને યાદ કરીને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો. હવે હવામાન એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી, એટલે કે તમે ચોક્કસ રીતે તેની ચોક્કસ આગાહી કરી શકો નહીં કે આજે આવું વાતાવરણ રહેશે. ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો, અહીં 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલા શિલોંગનો નોંધાયેલો મહત્તમ તાપમાનનો આલેખ જુઓ, જે આકૃતિ 7.2 ની અંદર બતાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે 3/8/2006 થી 9/8/2006 સુધી નોંધાયેલા તાપમાન એટલે કે મહત્તમ તાપમાનનો અહીં આલેખ દર્શાવેલો છે, જે તમે જોઈ શકો છો. અને આ આલેખની અંદર તમે જોઈ શકો છો
कि जे तापमान छे एमा घणो बधो फेरफार जोई शकुं छुं। हवे जे महत्तम तापमान आपेला छे तेमां ત્રીજી તારીખે 26 અંશ સેલ્સિયસ, પછી 4 તારીખે 23.5, 5 તારીખે 25, 6 તારીખે 22, 7 તારીખે 25.5, 8 તારીખે 23.3 અને 9 તારીખે 24.4 અંશ સેલ્સિયસ। તો આ રીતે અમુક તાપમાન વધે છે અને અમુક તાપમાન ઘટે છે। તો આ રીતે વધતું ઘટતું તાપમાન આપણને અહીં દર્શાવેલું છે અને તે જુદી જુદી તારીખે દર્શાવેલું છે અને તેના આધારે જે અહીં આલેખ દોરેલો છે તેમાં પણ જોઈ શકો છો કે અમુક જે સમયગાળો છે તે દરમિયાન તાપમાન ઘટે છે, ત્યાર પછી વધે છે, ત્યાર પછી ફરીથી ઘટે છે, ત્યાર પછી વધે છે। આમ જે તાપમાન છે તેમાં સતત ફેરફાર થતો જોવા મળે છે। ત્યાર પછી આગળ હવામાનના રિપોર્ટથી સ્પષ્ટ છે કે રોજ બરોજ એટલે કે રોજે રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે અને તમે જાણો છો કે તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે। પ્રકરણ 4માં તમે શીખી ગયા કે આ માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે જેને તમે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહીએ છે, એટલે કે જે હવામાનની આગાહી અથવા તો હવામાન માપવા માટેના જે થર્મોમીટર વપરાય છે તેને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેને મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહે છે। આ બાબત ખાસ તમારે યાદ રાખવી। હવે તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે, એટલે કે સૌથી વધારે તાપમાન કયા સમયગાળામાં જોવા મળે અને સૌથી ઓછું તાપમાન જે છે એ દિવસ દરમિયાન કયા સમયગાળા દરમિયાન જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે દિવસનું જે મહત્તમ તાપમાન હોય છે તે બપોરના સમયે, જ્યારે ન્યૂનતમ તાપમાન હોય છે તે વહેલી સવારે હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ તમને એક પ્રશ્નનો જવાબ આપેલો છે કે સૌથી વધારે તાપમાન એ દિવસ દરમિયાન ક્યારે જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, તે જે મહત્તમ તાપમાન છે તે દિવસ દરમિયાન બપોરના સમયે અને ન્યૂનતમ તાપમાન એટલે કે સૌથી ઓછું તાપમાન તે સવારના સમયે જોઈ શકાય છે। હવે તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે અથવા તો ગભરામણ થાય અથવા તો ખૂબ જ પરસેવો વળે છે, જ્યારે વહેલી સવારે આપણને સારું લાગે છે। એટલે કે ઉનાળામાં દિવસમાં બપોર દરમિયાન આપણે જે વાતાવરણ છે, હવામાન છે તે ખૂબ જ ગરમ હોય છે, એટલે આપણને ખૂબ જ ગરમીનો અનુભવ થાય છે। જ્યારે સવારનો સમય છે તે દરમિયાન વાતાવરણ એટલે કે હવામાન જે છે તે ઠંડુ હોવાને લીધે આપણને થોડી ઘણી રાહત મળે છે। ત્યાર પછી સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય? તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે પણ વધુ સમય મળતો નથી, એટલે કે શિયાળાની અંદર તમે જોયું હશે કે વહેલા સાંજ પડી જાય છે અને મોડો દિવસ ઉગે છે, જ્યારે ઉનાળાની અંદર આવું થતું નથી, સાંજ પણ મોડી પડે છે અને સવાર પણ વહેલું થઈ જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં મને નવાઈ લાગે છે કે હવામાનમાં શા માટે ઝડપથી બદલાતું રહે છે અને હવામાનનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, તેની અહીં આપણે માહિતી મેળવી। હવે કેટલીક નોંધ અહીં આપેલી છે જે ખૂબ જ જાણવા જેવી છે કે હવામાનમાં થતા બધા જ ફેરફાર સૂર્યને કારણે થાય છે, એટલે કે સૂર્યને કારણે હોય છે। સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે અને સૂર્ય આપણાથી ઘણો જ દૂર છે, તેમ છતાં સૂર્ય દ્વારા મળતી ઉર્જા વિપુલ પ્રમાણમાં હોવાથી તે પૃથ્વી પરની તમામ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે જે હવામાનમાં ફેરફાર લાવે છે। સૂર્ય ઉર્જાનો પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ અને પરાવર્તન એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે। જો તમે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રહેતા હો તો
तो तमने अनुभव थशे कि तमारा स्थळनुं हवामान ए रण प्रदेश अथवा पहाड़ी प्रदेशना हवामान करता जुदू ज हशे। एटले के तमारो जे विस्तार हशे ते खूब ज भेजवाड़ो अने प्रमाणमां ठंडो हशे। प्रमाणमां के जे पहाड़ी प्रदेश होय अथवा तो रण प्रदेश होय तेनी सरखामणीमां जे दरियाकांठानो जे विस्तार होय छे ते प्रमाणमां ठंडकवाळो विस्तार होय छे। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, શિયાળામાં ઉનાળાની સાપેક્ષે દિવસ ટૂંકો હોય છે। હવે પ્રકરણના અંતે આવેલા પ્રોજેક્ટ પરથી તમે તે શોધવાનો પ્રયત્ન કરજો। હવે ત્યાર પછી આપણો જે બીજો ટોપિક છે આબોહવા, તો વિદ્યાર્થી મિત્રો હવામાન શાસ્ત્રીઓ જે રોજબરોજની હવામાનની નોંધ કરે છે, હવે કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે। આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં આવે છે, એટલે કે જે આબોહવા હોય છે તે એકાદ અઠવાડિયા અથવા તો એકાદ વર્ષનો જે અંદાજ લગાવેલો હોય તેનો રેકોર્ડ નથી, પરંતુ જે આબોહવા છે તે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે। એટલે કે જે આબોહવા છે તે માત્ર 2-4 વર્ષનું જે આગાહી છે અથવા તો હવામાન ખાતાનો રેકોર્ડ રાખેલો છે તે છે નહીં, પણ લગભગ 25 વર્ષ જેટલા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે। જો કોઈ સ્થળ માટે મોટાભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે। અને હવે જો આ સ્થળે મોટાભાગના સમય દરમિયાન ભારે વરસાદ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે। હવે ભારતના 2 સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટક 7.2 અને 7.3માં આપવામાં આવેલી છે, અને આપેલ માહિતી મહિનાનું સરેરાશ તાપમાન 2 તબક્કામાં જોવા મળે છે। પ્રથમ તો આપણે મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે, અને બીજું ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ અને તે સરેરાશ તાપમાન દર્શાવે છે। અહીં આપેલા 2 સ્થળો, એક તો શ્રીનગર એટલે કે જમ્મુ અને કાશ્મીર, અને તિરુવનંતપુરમ એટલે કે જે કેરળની અંદર આવેલું છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં જમ્મુ કાશ્મીર અને તિરુવનંતપુરમ જે કેરળની અંદર આવેલો પ્રદેશ છે કે જેમાં સરેરાશ કુલ વરસાદ એ લગભગ નજીકની કિંમતમાં છે। એટલે કે અહીં તમે જોઈ શકો છો કે મહિનાઓ આપેલા છે 12-12, ત્યાર પછી જે સરેરાશ તાપમાન આપેલું છે, રોજનું ન્યૂનતમ તાપમાન અને રોજનું મહત્તમ તાપમાન, જે બંનેની અંદર જોઈ શકો છો, અને સરેરાશ કુલ વરસાદ એટલે કે તે મહિનાની અંદર સરેરાશ કુલ કેટલો વરસાદ પડ્યો તેની અંદર આ માહિતી આપેલી છે, તે તમે જોઈ શકો છો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક 7.2 અને 3ને જોતા આપણે જમ્મુ કાશ્મીર અને કેરળની આબોહવાનો ફેરફાર સરળતાથી જોવા મળે છે। આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરળ વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે। ત્યાર પછી પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા માટે કે વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન હંમેશા ઊંચું જ હોય છે, પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું જતું રહે છે, અને આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે, જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે જે ગરમ અને સૂકી કહેવાય। હવે ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષોના મોટાભાગના સમયે વરસાદ પડે છે, અને આથી જ આપણે કહી શકીએ કે ઉત્તર
पूर्व भारतनी जे आबोहवा छे ते भेजवाळी छे, एटले के जे प्रदेशमां आखा वर्ष दरमियान जो वरसाद पड़तो होय तो तेनी आबोहवा भेजवाळी कही शकाय। अने जे वर्ष जे ऋतुमां अथवा तो जे दरमियान, उदाहरण तरीके राजस्थान, तो राजस्थानना जे प्रदेश छे तेनी आबोहवा मोटा भागे गरम अने सूकी होय छे અને તેમાં બહુ ઓછો વરસાદ પડે છે, પરંતુ તેમાં ગરમી અને ઠંડી ખૂબ જ પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણ અહીં સુધી ભણીશું અને ત્યાર પછી જે આગળનો ટોપિક છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું। તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।